જનકબેન પરમાર અને દુર્ગેશભાઈ તિવારી. જનક પગમાં ખાલી ચડી છે એવું થાય કોક વાર. બે તો વેલેન્ટાઇન ડે ના દિવસે પરણેલા છે પાછા. રીલી? ઇટ્સ યોર વેડિંગ એનિવર્સરી? યસ. વૂ, યુ ગોટ અ હ્યુજ ઓડિયન્સ. સિટ. ડેટ્સ યાદ નથી રહેતી એટલે 14મી પરણ્યા. કેટલા લોકોએ આવું કર્યું છે ખબર છે? કેટલા લોકોએ આવું કર્યું છે અને બધાએ બે ગિફ્ટનો ખર્ચો બચાવ્યો છે એકમાં. હું જનક ને આ દુર્ગેશ એટલે નામ થોડા પેલું છે એટલે જેમ એનાઉન્સ થયું હતું એ રીતના. પણ રિયલ લાઈફમાં બી એવું જ છે ટૂંકમાં. અમારે અમે બંને મેલ છીએ એટ અ સેમ ટાઈમ, બંને ફિમેલ છીએ એટ અ સેમ ટાઈમ. હાઉ સ્વીટ. ઇટ્સ બ્યુટીફુલ ધેટ યુ ફીલ જેન્ડરલેસ. ધેટ્સ ગ્રેટ. લવની શરૂઆત તો અડધી રાત્રે થઈ હતી. આઈ એમ ઇન્ટરેસ્ટેડ. ટેલ મી અબાઉટ ઇટ. એટલે 2009 ફિક્સમાં જોબ કરતી હતી, ટીચર, વિદ્યા સહાયક, શિક્ષણ સહાયક. તો ત્યારે તો ફિક્સ સેલેરી એટલે 3,500 હોય. તો રિચાર્જ આપણે ફોનનું કેવું કરાવતા હોય, 30 રૂપિયા ને 50 રૂપિયા ને એવું. એટલે રાત્રે 1.5 વાગે ફ્રેશ થવા ઉઠી ને મોબાઈલમાં લાઇટ થઈ કે તમારા 30 રૂપિયા રિડક્ટ થઈ ગયા છે. એટલે બહુ જ ગુસ્સો આવ્યો કે હજુ તો હમણાં રિચાર્જ કરાવ્યું છે ને શેના થયા. એટલે મેં ફોન કર્યો એરટેલમાં કે ભાઈ મારા 30 રૂપિયા કેમ કાપ્યા. એટલે જે એક્ઝિક્યુટિવ હતો એને થોડી કાઠિયાવાડી દીધી. તો આને આ ત્યારે પાર્ટ ટાઈમ જોબ કરતો હતો, એમાં મેનેજર હતો. તો આની લાસ્ટ ડ્યુટી હતી, એ દરવાજો ખોલીને જતો હતો. તો પહેલાં એનો એક્ઝિક્યુટિવ કે દુર્ગેશભાઈ તમે અટેન્ડ કરો ને, આ કસ્ટમર બહુ માથા ભારે છે. એટલે દુર્ગેશ કે મારી ડ્યુટી ઓવર થઈ ગઈ છે. ના ના, એ કે તમારા સિવાય કોઈ હેન્ડલ નહીં કરી શકે. પછી એને ફોન લીધો હાથમાં. એમની વાત કેટલી સાચી હતી. હા, ખરેખર 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 એવું મારું આખું ખાનદાન કહે છે. એટલે પછી એને ફોન હાથમાં લીધો એટલે મને કે મેડમ તમારા 30 રૂપિયા કપાઈ ગયા છે. નામ તો મેં કીધું હું કંઈ નેટ બેટ યુઝ નહીં કરતી. તો કે તમને 24 કલાકમાં મળશે. મેં કે 24 કલાક નહીં, 24 સેકન્ડની અંદર મને મળવા જોઈએ. મેં કીધું તારું સેન્ટર ક્યાં છે? તો કે અમદાવાદ. મેં કીધું જો જૂનાગઢથી અમદાવાદનો રસ્તો 8 કલાકનો છે, હું 8મી કલાકે ત્યાં આવીશ, તારું સેન્ટર તોડીને ભૂકા કરી નાખીશ, તને તોડીને ભૂકા કરી નાખીશ. વાત ચાલતી હતી. મને કે મેડમ ચેક કરી લો બેલેન્સ આવી ગયું હશે. બેલેન્સ આવી ગયું ખિસ્સામાંથી ના થઈ ગયું હશે. કે આ મેં 30 રૂપિયા માટે આટલો બધો ધક્કો. અને પછી આ હું તો ભૂલી ગઈ, 8 દિવસ થયું ને એટલે પર્સનલ નંબરથી ફોન કર્યો. મેડમ હું એરટેલમાંથી. એટલે મેં કીધું મારે એરટેલની કોઈ સ્કીમમાં કોઈ મને ઇન્ટરેસ્ટ નથી. અરે અરે મેડમ મેં તમારા 30 રૂપિયા આપ્યા. મેં કીધું કસ્ટમરને પર્સનલ કોલ કરો છો તમે, તારા ડીનને ફોન કરું છું હમણાં. સોરી સોરી મેડમ, મેં કે હવે ફોન નહીં કરું. ઓકે, ચેપ્ટર ક્લોઝ. વળી 10 દિવસ થયા પાછો ફોન કર્યો. એટલે આવી રીતના 4-5 વાર ફોન કર્યા પછી કે મેં કીધું જો મને ભાઈ કોઈ એવા ટાઈમ પાસ રિલેશનમાં ઇન્ટરેસ્ટ નથી. હું તું સમજે છે એવી છોકરી નથી. મને હું લાઈફ ટાઈમ રિલેશનશીપમાં માનું છું. તો કે હા, તો આપણે ફ્રેન્ડ્સ તો બની શકીએ. એટલે મેં કીધું બહુ ચીપકું છોકરો છે, ફ્રેન્ડ્સ બનીએ. ઓકે, કશો વાંધો નહીં. જોયા નહોતા એકબીજાને, ફોનમાં જ વાત કરી હતી. અને એનું ફેસબુક બી એ યુઝ નહોતો કરતો. મેં બી નવું નવું શરૂ કરેલું. તો મેં કીધું સારું, 6 મહિના સુધી વાતો કરી. 6 મહિના પછી કે મારે તને જોવી છે. મેં કેમ ભાઈ કેમ જોવી છે? તો કે ના બસ એમ જ. તો મેં કીધું સારું, આપણે યાહુમાં ને આઈ થિંક, હા યાહુ મેસેજ. મેં કીધું સારું, તારું આઈડી હું બનાવી દઉં, હું સાયબર કાફેમાં જઉં છું, તું સાયબર કાફેમાં આવ. તો કે હા. અહીંથી હું લોગિન કર્યું. મેં લોગિન કર્યું, એણે સામે લોગિન કર્યું. જેવું એણે લોગિન કર્યું ને લાઈટ જતી રહી સાયબર કાફે. એટલે એકબીજાને જોયા નહોતા. પછી મેં કીધું, પછી એનો ફોન આવ્યો. મેં કીધું ભાઈ નસીબમાં નથી તારે મને જોવાનું, એટલે તું જવા દે. પછી એ પાર્ટ ટાઈમ બીએ બી કરતો હતો. તો એની એક્ઝામ આપવા માટે વેરાવળ જવાનો હતો. તો સડનલી મને કે હું જૂનાગઢ ઉતરું છું, તું આવ મને મળવા. તો કે હું તને કેમ ઓળખીશ? મેં કીધું ઓળખી જાજે તો ઠીક છે, નહીં તો હું જતી રહીશ. તો કે ફિલ્મિંગ. એટલે ખરેખર હું દૂર જ ઊભી હતી. અને ખબર નહીં એ બસમાંથી ઉતર્યો, મેં એને નહોતો જોયો નજીક. કશો વાંધો નહીં, એટલે આવ્યો.
છોકરી મળી ગઈ, ગવર્મેન્ટ જોબ કરતી. હવે મને સમજાવ્યું કે ચાલો એક કસ્ટમર કેર ના કોલ ના ઉપાડું. ના ના એરટેલ વાળા મને આઈ મિસ યુ ના આઈ લવ યુ ના મેસેજ કેમ કરે. પાછી આ મારો ફ્રેન્ડ એટલે હું એને કહું કે મને એરટેલ માંથી આવા મેસેજ આવે છે, તો મને કે કઈ વાંધો નહીં, હું તપાસ કરીશ, ચાલ પોતે જ મોકલતો. પણ તમને એવું થાય સ્વાભાવિક છે કે વોડાફોન માં આવતું તું, વેરેવર યુ ગો માય નેટવર્ક વિલ ફોલો, એરટેલ તો કઈ નતું કીધું. અને એ ફર્સ્ટ ટાઈમ મળ્યા જુનાગઢ મોતીબાગ માં અમે બેઠા એઝ અ ફ્રેન્ડ જ. એવું મને તો સપને ખ્યાલ નહોતો કે હું આના લવ માં પડીશ કે એ મારા લવ માં છે. એને એની આખી લાઈફ ની એ યુપી નો છે, દુર્ગેશ મારે યુપી નો છે. હા પછી એને બુકો આપું. પછી એને વાત કરી ત્યારે બધી વાત કરીને સીધું ડાયરેક્ટ જ મારી જોડે મેરેજ કરીશ. એટલે મેં કીધું શું ચાલે છે અહીંયા બધું, તું ફર્સ્ટ ટાઈમ મળવા આવ્યો છે, તું મને ઓળખતો નથી, હું કેવી છોકરી છું, મારા નેચરની તને ખ્યાલ નથી, સીધું મેરેજ. ભારે જબરો કૂદકો માર્યો હતો કે ના, કે મારે તારા જેવી છોકરી છે, પણ કેવી મારા જેવી, તું મને ઓળખતો નહીં. પછી મેં કીધું મૂકી દે, તું મને એઝ અ ફ્રેન્ડ તો પહેલાં હેન્ડલ કર, પછી દૂરની વાત છે. પછી 5 વર્ષ અમારી ફ્રેન્ડશીપ ધમાકેદાર, ઘરમાં બધાને ખબર કે ફ્રેન્ડશીપ આમ તેમ. પછી 5 વર્ષ પછી બી એ મેરેજનો લવ તો ત્યાં સુધી હતો જ નહીં. હો, જે એક બોય ગર્લમાં લવ હોય એવો હતો જ નહીં. હા, મને એ બહુ ગમે, એને હું બહુ ગમું. મારે માટે કોઈ પપ્પા છોકરાઓની વાત કરે ને તો પપ્પાને સ્ટ્રિક્ટલી કહી દે કે મને પૂછ્યા વગર કોઈ છોકરાને જોવા નહીં બોલાવાના, બરાબર. એટલે એ રીતના થયું. પછી 5-1 વર્ષ પછી સામેથી મેં એને કીધું, હવે તું મને ઓળખે છે? તો કે હા. એટલે પછી એ મેં ગુજરાતીમાં કીધેલું ને એ હું એક શેર કહું કે એવું જ મારું એનું હતું. મેં ઈશ્ક બન કે તુમ્હારી રગો મેં દોડું તો ચલી ગા ક્યા, મેં અપને સારે રાજ તુમ્હારે સામને ખોલું તો ચલી ગા ક્યા, મેરી ઇસ બે પરવાહી કો તુમ બે ફિકરી તો સમજ ના લોગે. ક્યા કહેતે હો, મોહબ્બત કરોગી? અને પછી એને ગમી ગઈ કે ભાઈ હા. મેં કીધું જો હું આવી જ છું, આવી જ રહીશ, એમાં કોઈ ચેન્જીસ નહીં થાય. મને મૂળ હશે તો રસોઈ બનાવીશ, મને મૂળ નહીં હોય તો નહીં બનાવું. તને પોસાશે, હું ઉડતું પંખી છું, તું બાંધવાની કોશિશ કરીશ. મને લગ્ન સંસ્થામાં વિશ્વાસ નથી, હજી કહું છું. હા હા, આની સાથે રહેવા માટે મારે પ્રક્રિયા પૂરી કરવી પડે એમ હતી, એટલે કરી, બરાબર. અને કરાય, ગમતું વ્યક્તિ હોય તો એના માટે લગ્નની વેદીએ ચડવું પડે, તો ચડી જવાય, તો ચડી ગઈ. પણ એ ત્યારે બી ફ્રેન્ડ હતો, અત્યારે બી ફ્રેન્ડ છે, ધી બેસ્ટ ફ્રેન્ડ. એવો ફ્રેન્ડ કે જે 500-5000 લોકોની વચ્ચે પણ વાંકો વળીને મારા પગમાં ચપ્પલ પહેરાઈ શકે, જૂતા પહેરાઈ શકે છે. મારી મમ્મી અને પપ્પા આમ તેમ આટા મારતા હોય તો એની સામે મારા પગ દબાઈ શકે છે. એવો ફ્રેન્ડ છે કે મારા પપ્પા બેઠા હોય છતાંય હું કહું દુર્ગેશ મને ચા બનાવી દે તો ચા બનાવી દે છે. અને અત્યારે હાલમાં બી, એટલે ટૂંકમાં હસબન્ડ કોને કહેવાય મને નથી ખબર, મારે જાણવું નહોતું કારણ કે મને એમાં ઇન્ટરેસ્ટ જ નહોતો હસબન્ડમાં, બરાબર. અને એણે ટૂંકમાં મારી જે એક ફેન્ટસી હતી ને કે મારે આવું પાર્ટનર જોઈએ, હસબન્ડની ફેન્ટસી ક્યારેય નહોતી. મારે એક પાર્ટનર જોતું હતું લાઈફમાં કે જેની સાથે હું બિંદાસ આખી દુનિયાની સામે ખુલ્લે આમ હાથ પકડીને રખડી શકું ગમે ત્યાં, મેરેજ કરું કે ન કરું. તો એણે પોતાની જાતને એ રીતના ટૂંકમાં કોઈ ડિમાન્ડ વગર, કોઈ જ અપેક્ષા નહીં, કંઈ જ નહીં. ટૂંકમાં મેં આજ મારી પોસ્ટ બી લખી, એમાં બી લખ્યું છે
કે એ આ દુનિયાનો પુરુષ જ નથી, બરાબર. હા, કારણ કે મેં જે પુરુષોને જોયા છે ને, એ એ પુરુષોને જો પુરુષો કહેવાતા હોય ને તો એ આ પુરુષ નથી આ દુનિયાનો. અને મારું ડિસીઝ જે છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, એ મેરેજ પહેલાં નહોતું. 2013માં મેરેજ કર્યા અને 2014માં ડાયગ્નોઝ થયું. એક જ વર્ષ થયું મેં એને ઓપ્શન આપેલું કે મને ડિવોર્સ આપી દે, કારણ કે મારું પ્રોગ્રેસિવ ડિસીઝ છે અને એક સમય એવો આવશે કે તારે મને તેડીને ફરવી પડશે. તો કે હું જીમ કરીશ, બોડી બિલ્ડર થઈ જઈશ, તું ટેન્શન ના લે, હું તને તેડીને ફરીશ. અને ઘણું કર્યું ઇનડાયરેક્ટલી, મેં જય સરને બી વાત કરેલી કે એવું મેં ઘણું કર્યું ઇનડાયરેક્ટલી કે એ ત્રાસીને મને મૂકી દે, કારણ કે હું એવું, મને ખબર હતી કે મારા કરતાં બેટર લાઈફ ડિઝર્વ કરે છે, બેટર વાઇફ ડિઝર્વ કરે છે, બેટર લાઈફ ડિઝર્વ કરે છે. તો બહુ એવું કર્યું, બિનજરૂરી ઝઘડા, બિનજરૂરી બધું જ, પણ છતાં એમ કે તું તને મૂકીશ નહીં, તું ટેન્શન ન લે, જે કરવું હોય કર. અને પછી મેં બંધ કરી દીધું, કારણ કે મને ખબર હતી કે હવે આ મને નહીં મૂકે. એટલે આ અમારા બેની લાઈફ છે. યુપીનો છે, હું રાજકોટની છું, કાઠિયાવાડી, એ બ્રાહ્મણ છે, હું એસસી છું. એટલે ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા, પણ અલ્ટિમેટલી એ મારો રબને બના દી જોડીનો સુરી છે, જે મારા માટે રાજ બની શકે ગમે ત્યારે. હા, અને મને એક માણસનો ચહેરો જોઈ જોઈને હું કંટાળી જાઉં છું, બહુ વિચિત્ર છું. એટલે એને બહુ સરસ વાળ હતા, પણ મેં એને કીધું કે આ રોજ ઉઠીને તને જોઈ જોઈને હું કંટાળી ગઈ છું, વાળ લાંબા કર, તો મને એવું લાગે કે હું કોઈ નવા માણસ જોડે રહું છું. તો એને મારા માટે, એને મારા માટે વાળ બી વધારી દીધા. એટલે હા, હવે હવે હું તિવારીજીને કહીશ કે થોડુંક બોલો, નહીં તો બધાને એમ થશે મેડમ બોલે છે. મેડમ એટલા માટે કે પ્રિન્સિપલ છે, અને ઘરમાં પણ એ રીતના રહીએ છે. હું યુપીનો છું, બ્રાહ્મણ છું, અને નાનપણથી વેરાવળમાં ભણ્યો છું 1-12 ધોરણ, અને પછી સ્ટડી પર્પસ માટે અમદાવાદ આવ્યો, અને પછી અમદાવાદમાં સ્ટે થઈ ગયો છું, બરાબર. અમારે લવ વિથ અરેન્જ મેરેજ છે. મમ્મી પપ્પા કોઈ માન એવા હતા નહીં, પણ બે થોડા ઘણા પ્રયત્નો કર્યા 2-1 વર્ષ સુધી, પછી મનાવી લીધું, બે તરફથી માની ગયા. અને પછી અમે પણ આર્ય સમાજમાં જ મેરેજ કર્યું છે, અને જૂનાગઢમાં કર્યું છે, અને લગભગ 7 વર્ષ થઈ ગયા. આજે સવારે એનિવર્સરી હતી એટલે મેડમે કીધું કે 5 વર્ષ થયા છે કે 6 વર્ષ, મેં કીધું લગભગ 4 વર્ષ થયા છે. ઓનેસ્ટલી અમને બે માંથી એક કઈ ખબર નહોતી કે મેરેજના 7 વર્ષ પૂરા થઈ ગયા, અને અમારા બેની ફ્રેન્ડશિપને 13-14 વર્ષ પૂરા થઈ ગયા. અને બેસ્ટ રિલેશનશિપ એ જ છે જ્યાં તમને સમયની ખબર ન રહે. અમને બેને નથી ખબર કેટલા વર્ષ થયા, એવી કોઈ ગણતરી નહીં કરી. એનો મતલબ કે પાર્ટનર બરાબર છે, જેની સાથે વર્ષો આમ સેકન્ડની જેમ વીતે છે, ખબર નહીં પડતી.